તો હવે આગળ વાત કરીએ તો ઉપલેટાની. ઉપલેટાના ભાયા વદરમાં 60,000 નો તમાકુના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ઉપલેટાના ભાયા વદરમાં તમાકુના વેચાણ અને કાળાબજારને લઈ ખૂબ ચર્ચામાં આગળ વધી રહી છે. દિન પ્રતિદિન સુપારીના ભાવોનો લોકો વેચાણ કરતા 10 ગણા ભાવ વસૂલ કરી વ્યસનીઓની કમર તોડી રહ્યા છે. આવા કાળાબજાર કરનારા ઉપર પોલીસ પણ હવે બાજ નજર રાખી કાયદાનું ભારણ કરાવી રહી છે. હાલ રાજ્યમાં લોકડાઉન હોય અને સરકારશ્રીના હુકમ દ્વારા તમાકુના વેચાણ પર સખ્ત પાબંદી લગાવેલ છે, છતાં પણ પૈસા કમાવાની લાલચમાં આવા લોકો તમાકુ, બીડી, માવાનું છાનાખૂણે વેચાણ કરવાનો વેપાર ચાલુ કરી રહ્યા છે. આવા તમાકુ બીડીનું વેચાણ કરવાના ઈરાદે મોટરસાયકલ પર જઈ રહેલા બે આરોપીઓને ભયા વદર પોલીસ રોકી તપાસ કરતા જુદી જુદી તમાકુ તથા બીડીનો જથ્થો માલુમ પડતા બંને આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 60,270 તથા બાઇક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાર્યમાં ભયા વદર પોલીસ સ્ટેશનના PSI આરકે ચાવડા, હેડ કોન્સ્ટેબલ મનસુખભાઈ રંગપરા, શિવરાજસિંહ ઝાલા તથા મહાવીરસિંહ ડોડિયા આગળની તપાસ ચલાવી રહ્યા છે. કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા.